હારનો મને કોઈ રંજ નથી, હાર કે બાદ જીત. ટૂંક સમયની અંદર લાઠી તેમજ બાબરામાં કાર્યાલય ખુલ્લું મૂકીશ ગોપાલ વસ્તાપરા. હારનો મને કોઈ રંજ નથી, હાર કે બાદ જીત હી હૈ. ટૂંક સમયમાં લાઠી તેમજ બાબરા ખાતે કાર્યાલય ખુલ્લું મૂકીશ ગોપાલ વસ્તાપરા. ગુજરાત રાજ્યની 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કારમા પરાજય બાદ હારેલા ઉમેદવાર નાસીપાસ થઈ ગયા છે, પરંતુ અમરેલી જિલ્લાની બેઠકના ભાજપના ભામાશા ગણાતા ઉમેદવાર ગોપાલભાઈ ચમાડીએ હાર્યા બાદ ચમાડીના રાધે ફાર્મમાં ભાજપના કાર્યકર્તાઓની બેઠક મળી. કાર્યકર્તાઓના જોશ, ઉત્સાહ, ઉમંગ, અંકબંધ રાખવાની નવી પ્રણાલીનો આરંભ કરીને ભામાશા ગોપાલભાઈ ચમાડીએ નવતર ચીલો ચીતર્યો છે. સામાન્ય રીતે ભાજપના હારેલા ઉમેદવારોમાં મો છુપાવતા હોય છે, પરંતુ સમાજસેવકની છાપ ધરાવતા ગોપાલભાઈ ચમાડીએ હારનો સંઘર્ષ સ્વીકાર કરી કાર્યકર્તાઓની ભાવના અને ખેવનાઓ અંગે જાગૃત રહીને બોલાવેલી ચમાડી ફાર્મ હાઉસની મિટિંગમાં અંદાજિત 2000 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને હંમેશા બાબરા લાઠી દામનગરની જનતાની સેવા માટે કાયમી માટે કાર્યાલય ખોલીને ખેડૂતો, મજૂરો અને ગરીબો માટે નિવૃત્ત કક્ષાના અધિકારીઓ મૂકીને લોકસેવાના કાર્ય હંમેશા શરૂ રાખવાના કોલથી ભાજપના કાર્યકર્તાઓમાં હરખની હેલી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, માય અમરેલી ન્યૂઝ, ચમાડી. રિપોર્ટ બાય મંથન માંડાણી. લાઠી તાલુકાની દામનગરની છેવાડાના માનવીને, ખેડૂતોને, મજૂરોને, ગરીબ વર્ગના લોકોને કંઈક મદદરૂપ થવું, ગામડાઓને બેઠા કરવા. ચૂંટણીના સમય દરમિયાન ખૂબ વ્યસ્તતાઓ હોય, ટેન્શન હોય. બોલા વીરજીભાઈ ને મળી લેજો, કે જેનીબેન ને કહી દેજે કે ફલાણા નો ફોન આવ્યો હતો, મામા નો ફોન આવ્યો હતો, હવે આમ કરવાનું છે. બોલો ભાઈ એમ કે ગોપાલ ચમાડી ને ગમે એટલા પૈસા જોઈ વાપરીને, એટલે ભાઈ તારું ધ્યાન રાખ, તારું પછી વરણનું રાજકારણ વહી ગયું. મેં એને કીધું તો ચાલુ ચૂંટણી કે ભાઈ મારું 25 દિવસનું રાજકારણ છે અને તમારું 25 વર્ષનું એના ખાત સાક્ષી સાહેબ ભરતભાઈ પાડાની બેઠા, વિનુભાઈ રાજુભાઈ રીઝિયા, વિનુભાઈ વિસનગરાની રાજુભાઈ રીઝિયા. મેં કીધેલું કે મારું 25 દિવસનું છે, તમે મારું ખતમ કરવા નીકળ્યા છો, તમારું 25 વર્ષનું થઈ જાય. થઈ ગયું ને 25 વર્ષનું. હવે એ કહેતા હતા આશ્રમ ખોલવાનો કોઈ એના મિત્રો હોય, આમાં બે મિત્ર તો તમે મારા છો અને એને છો, એને કહેજો જગ્યા ગોતે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. છન્નું લાઠી બાબરા દામનગર વિધાનસભાના ઉમેદવાર ગોપાલભાઈ રાજભાઈ વસ્તરપરા જે 18 તારીખે આવેલા પરિણામમાં હારેલા જાહેર થયેલા, તેમ છતાં તેમણે પોતાનું ખમીર અને ખંત ન મૂકીને તેમણે આપેલા વચનોને કાયમ રાખી અને તેમણે કહેલા વચનો મુજબ લાઠી બાબરા અને દામનગર ખાતે અને એ વિસ્તારમાં આજુબાજુના ગામડાઓમાં રહેતા પછાત વર્ગના લોકો માટે જે કાર્યાલયના ઓપનિંગ કરવાના હતા, જે કાર્યાલયમાં સામાન્ય માણસોને તેઓ ફ્રીમાં તેમને લગતા કોઈ પણ કચેરીને લગતા કામ કરી આપવાના હતા, તે કાર્યાલયનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે, એની માહિતી આપવા અને હાર્યા છતાં તમામ કાર્યકરોનો આભાર માનવા માટે તેઓએ આજે આજુબાજુના તમામ ગામના કાર્યકરો, આગેવાનો અને સંગઠનના સભ્યોને એકત્રિત કરી આભારવિધિનું આયોજન કરેલું છે. એ આભારવિધિના આયોજનના એક અવિસ્મરણીય પ્રસંગે આજરોજ અમે બધા અહીં હાજર છીએ. તેમ બાબરા દામનગરમાં જે કાર્યાલય ખોલવાના છે તેની જાહેરાત કરી અને તે કાર્યાલયના સંદર્ભે રિટાયર્ડ મામલતદાર કક્ષાના અધિકારીશ્રીઓ તથા કોમ્પ્યુટરના માહિતગાર વ્યક્તિઓને તેઓ કામ પર લગાડી અને લોકોની સેવા કરવાનું જે કરતા આવ્યા છે એ પોતાની ગાડીને ચાલુ જ રાખવાના છે અને તે ચક્ર એમને ચાલુ જ રહેવાનું છે અને તે પૂર્ણ કરવાના નથી, તે વિશે જાહેરાત કરી અને આજે એમણે એક અવિસ્મરણીય પ્રસંગને આજે સંબોધન આપી અને આજના દિવસ. મારું નામ કુલદીપ દવે, લાઠી રહું છું, પિટિશન રાઇટર છું અને આ જ પ્રકારનું કામ કરું છું. સાહેબ, આ પ્રકારના કામથી અમારા જેવા ધંધાકીય વ્યક્તિને અસર થશે, પણ લોકોનું સારું થતું હોય તો અમને તેવું કંઈ બને અને કદાચ અમારા ઘરમાં 2 પૈસા ઓછા આવે અને તો લોકોના કામ થાય તો અમને કોઈ તકલીફ નથી. બસ માણસોને સારું થવું જોઈએ. જે નાની આવક ધરાવતા વ્યક્તિઓ છે તેઓને ઘણો કષ્ટ ભોગવવો પડે છે, અધિકારીઓના ઉદ્ધત વર્તનનો સામનો કરવો પડે છે, તે નહીં કરવો પડે. અમારા માટે ગોપાલભાઈ હાર્યા છતાં
ઉમેદવાર હાર્યા છતાં અમારા માટે ધારાસભ્ય હતા, છે અને રહેશે, અને અમે પડીને ઊભા થવાવાળા છીએ. ભારતીય જનતા પાર્ટી આજ સુધી ક્યારેય પીછેહટ કરી નથી, ક્યારેય હાર માની નથી અને અમે હાર માનવા નથી. જય હિન્દ, જય ભારત.